ઘણી બધી વાતો પૂર્વમાં થઈ છે અને ખાલી આશીર્વચનનો એક મંગલ ભાવ લઈને જ હું અહીંયા આવ્યો છું, કારણ કે તમે પુષ્ટિ માર્ગ સાહિત્ય અને પ્રાચીન પ્રસંગોને ઘણા શ્રવણ કર્યા છે, પણ આ બધાનો મેળ કરનાર જો સાંભળ્યું ઘણી હોય, જોયું ઘણું હોય, પણ આટલું બધો સુંદર મેળ કરનાર કોણ? બધાની પાછળ કહ્યું ને મારા કાજલ ઓજા વૈદ્ય કે એક તત્વ બધાની અંદર કૃષ્ણ દેખાય છે, તેમને કહીશ કે આખું આયોજનનું સંગઠન કરનાર બી અમારા કૃષ્ણ કુમારજી છે, એની માટે જોરદાર તાલીઓ હોવી જોઈએ, એવી ઓછી લાગે છે. તો સાહિત્ય છે ને હંમેશા સરિતા જેવું છે, કોઈ બી જગ્યાએ કોઈ બ્રાહ્મણ કોઈ પંડિત કોઈ ધાર્મિક વસ્તુને પધરાવવાનું મન થાય ને, યજ્ઞ કરી કોઈ કે શ્રીફળ પધરાવશો, ક્યાં પધરાવીએ? તળાવમાં પધરાવીએ? ના પધરાવીએ. વહેતા પાણીમાં, નદીમાં પધરાવીએ. કેમ? વહેતું પાણી હંમેશા પવિત્ર ગણાય. એમ જેને સાહિત્ય જોડે પ્રેમ છે, જે ઉત્તમ સાહિત્યનું વાંચન કરે છે, જે સત્સંગમાં બેસે છે, જે કંઈક સાંભળવા તત્પર છે, એનું મન નદી જેવું ગણાય, પવિત્ર. અને જેને સાહિત્ય જોડે પ્રેમ નથી, લગાવ નથી, વાંચન નથી, પુસ્તક નથી, પુસ્તક જોડે વેર છે, એ ક્યારેય પણ નદી ના બની શકે, તળાવો જેવો કહેવાય. ઉત્તમ વિચારો માટે ઉત્તમ સાહિત્ય જોઈએ અને ઉત્તમ સાહિત્ય લાવવા માટે ઉત્તમ વ્યક્તિનો સંગ જોઈએ. સંગ એવો રંગ, જેનામાં સંગ સારો ના હોય એનો રંગ કેવો હોય? બ્યુટી પાર્લરના મેકઅપ જેવો, બે કલાકમાં ઉતરી જાય, ખબર ના પડે. એસીમાં બેઠા છીએ, મેકઅપ રહીને બહાર જાઓ, ખબર પડે. સમજ્યા ને? એટલે સૌથી પહેલા રંગ છે ને, ચહેરા પર ના રંગો, મનમાં રંગો. દિલ કો દેખો ચહેરા ના દેખો, ચહેરે લાખો કો લૂટા, જે સચ્ચા હો ચહેરા જોતા. મનને રંગવાનો વિષય એ જ સાહિત્ય સંમેલન. તું રંગાઈ ને જાણે રંગમાં, કોના રંગમાં રંગાઈ જા? કૃષ્ણના રંગમાં રંગાઈ જા. ઓલા વિષ્ટજનો, સેવાની ઘણી બધી વાતો થઈ, પણ સેવા બહુ સરળ છે. જેમ પ્રેમ કરવો સરળ છે ને, આજે આ બે ત્રણ વાતો હું સારી સમજાય. કીર્તન ભક્તિ, સેવા ભક્તિ ને પ્રેમ ભક્તિ. તો કીર્તન ભક્તિ, સેવા ભક્તિ ને પ્રેમ ભક્તિ વિશે નાનકડી વાત કહીએ તો, જેમ એક પ્રેમી બીજા પ્રેમીને કઈ રીતે સમજાવી દે, બસ જો એવો પ્રેમ આપણામાં હોય તો સેવા સરળ થઈ જાય, વ્યવહાર સરળ થઈ જાય, ને સેવા થોડી કઠિન થઈ જાય. વ્યવહારમાં જીવ જેમ ઈચ્છે, વ્યક્તિ ઈચ્છે, વ્યવહાર થઈ જાય, અને સેવા, એ નાનકડું એક્ઝામ્પલ આપીએ, એ ઘરમાં કોઈ આવ્યું હોય ને તમારે ચા પીવાનો સમય થયો ને ચા પીવડાવી દીધી, એટલે શું થયું? વ્યવહાર થયો. શું કહેવાય ભાઈ? જે જાગતા હોય પાડજો, સૂતા હોય તો ચિંતા નથી. અને કોઈ પણ સમય આવે ને તમારે જે પણ જમવાનો સમય હોય, ચાનો સમય કે ઊંઘવાનો સમય, જે સમય તમારો હોય એ નક્કી નથી કરવું, પણ આવનારને પૂછીએ કે ભાઈ તમે શું લેશો, તમને શું ભાવશે, તમને શું ગમશે, તમે કહો, તમને રૂચે, તમને ભાવે, એ બનાવીને તમને આપું, એને કહેવાય સેવા. ચાહે પ્રભુની હોય કે વૈષ્ણવની હોય કે ગુરુની હોય, સામે વાળાને સુખ થાય એ કરવાની તત્પરતા રાખો, એને કહેવાય સેવા. ને પોતાના સુખનો વિચાર કરો, એને કહેવાય વ્યવહાર. જો આટલી નાનકડી ફિલોસોફી જો હૃદયમાં બેસી જાય તો સમજો પુષ્ટિ માર્ગમાં તમે વૈષ્ણવ. આજના સમયમાં પણ જે 84 ને 252 હતા ને, એ કક્ષામાં નહીં પણ એના પુત્રના પુત્ર તરીકે પણ બેસી શકો એમ છો. આજે વધારે સમય લેવાનો નથી, પણ એટલી ભાવના આજે વ્યક્ત કરવાની છે કે પુષ્ટિ ભક્તિ મારા પ્રથમ વખત અમદાવાદ રાજનગરના આંગણે, જ્યાં ગુસાજી 6 વખત પધાર્યા, એમનું વલ્લભાખ્યાનીય પ્રગટ થયું, અને એમના 500મા પ્રાગટ્ય મહોત્સવ પ્રસંગે આ પુષ્ટિ સાહિત્ય સંમેલન, એટલે આ પોતે કલારત્ન છે, અને કલાઓને પ્રગટ કરવાનું આ કાર્ય આજે થયું છે. તો આ કાર્ય પૂજ્ય શ્રી દાદા પૂજ્યપાદ આદરણીય શ્રી કૃષ્ણકુમારજીને આપણે વિનંતી કરીએ કે અવિરત આ શૃંખલાને, આ સાંકળને, આ કડીને, અમે તો કડીવાળા છીએ, જોડવાનું કામ છે, આ કડીને આપ એવી રાખો કે વર્ષો વર્ષ સુધી બધા જ આ સાહિત્ય કલા પ્રસિદ્ધ મૂર્ધન્યો એક સ્ટેજ ઉપર પુષ્ટિમાર્ગના સ્થાનમાં ભેગા થાય અને દરેક ભક્તોને એમના સાહિત્યનો પ્રસાદ પ્રાપ્ત થાય, એ જ સાચો પુષ્ટિ પ્રસાદ કહેવાય. પેટ ભરાય તે પ્રસાદ નહીં, પણ મન ભરાય તે પ્રસાદ. આપણે આ પેટ ભરનારા પડિયાલીને ફરતા રહીએ તો જ્ઞાનના અધૂરા થઈએ, કારણ કે મન ભરાતું નથી. શ્રવણ મંગલમ, ગોપી કીર્તન પહેલા શ્રવણ મંગલમ, જે મારા
શ્રી રાહુદાદાએ કહ્યું ને, બહુ સુંદર વાત કરી, આંખોથી તો જોઈ શકાય અને કેવી કેવી દ્રષ્ટિ પડે તો ભગવાનને ખબર, જ્યારે શ્રવણ કરો ને તો જીવમાં પરિવર્તન થઈ જાય. વધારે સમય નહીં લેતા, પછી જે દાદા શ્રી કૃષ્ણકુમારજીને એવા સર્વે મૂર્ધન્ય ઉત્તમ સાહિત્યના જાણકાર સાહિત્યકારોને ખૂબ ખૂબ શુભકામના. શ્રી વલ્લભધામ પરિવાર, વલ્લભધામ પરિવારની વલ્લભધામ સમિતિ, વલ્લભધામ વિદ્યા વિભાગ આપને અલૌકિક દિવ્ય ભાવથી, પોતાના શુદ્ધ ભાવથી આમંત્રણ પાઠવ્યું અને આપ અહીંયા એક સ્થાન પર પધાર્યા. અમે ગૌરવની લાગણી અનુભવીએ છીએ અને વારંવાર આપ આવી રીતે જ આવતા રહો અને વારંવાર આવો સુમેળ થતો રહે એ જ અમારા શ્રી ગુસાઈજી પ્રભુચંદના 500મા વર્ષ પ્રસંગે આપના યુગચરણમાં વિનંતી અભ્યર્થના કરીને હું એટલી જ વાત કહીશ કે અમને પણ સાહિત્યમાં રુચિ છે અને સાહિત્યમાં રુચિ કરાવનાર કોણ? અમારા પિતૃચરણ. આખા સભા મંડપમાં કોઈ છુપા સાહિત્યકાર હોય જેની નામ સાહિત્યકારમાં આચાર્યમાં નામ છે, પણ છુપો જો કોઈ રત્ન હોય ને તો મારા પિતૃચરણને માનું છું કે એમનામાં એટલું સાહિત્ય બિરાજમાન છે. અરે સમય બહુ ઓછો કે હોલ આપવાનો સમય થઈ ગયો છે એટલે વધારે મારે કહેવા એમ નથી ને હું વિનંતી બી ના કરી શકું વધારે કે આપ કહેજો. પણ ખરેખર છુપાયેલા સાહિત્યકાર જો અમારી જોડે રહેતા હોય તો અમારા પિતૃચરણ છે. આપના યુગલ ચરણમાં અહીંયા દંડવત પ્રણામ કરીને એ વિરમું છું. બોલ શ્રી વલ્લભા.